પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જીતલપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા દેશભરમાં ગત 15મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જીતલપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં 600 થી વધુ લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો। આઈસીડીડી વિભાગ દ્વારા મિલેટ્સનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જેથી મિલેટ્સ અંગે જાગૃતતા ગામમાં આવે। તો સરકારની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજના વિશે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત પોષણ અભિયાન, આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તેમજ સરકારની વિવિધ યોજનાના ગામવાસીઓએ સ્થળ પર જ લાભ મેળવ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ ભરતભાઈ ચૌધરી, તાલુકા ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, ન્યાય ગામના આગેવાન બાબુભાઈ ઠાકોર, સમિતિ ચેરમેન શ્રવણભાઈ રાણા, સદસ્ય જીતુભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન શિવાભાઈ ચૌધરી, ગૌસ્વામી સુરતગીરી, સરપંચ રમેશભાઈ ચૌધરી, રબારી મહાદેવભાઈ ઠાકોર, ચમનભાઈ તલાટી, કમ મંત્રી ડિમ્પલબેન પટેલ, ભરતભાઈ ચૌધરી, હરખાભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી। અને એના અંદર શરીરના અંદર વજનમાં વધારો થાય, લો તત્વમાં વધારો થાય અને આ બધી વાનગીઓ શીખવાડવામાં આવે ને લોકો ઘરે બનાવીને એનો ઉપયોગ કરે છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ 16 નવેમ્બર 2023 થી 26 જાન્યુઆરી 2024 સુધી ભારતના તમામ ગામડાઓની અંદર આ યાત્રા ફરવાની છે। આજે રાધનપુર તાલુકાના સિનાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આવ્યા છે। યાત્રાનો હેતુ ગામમાં ઘરે બેઠા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લાભાર્થીને સીધા ઘર આંગણે મળી રહે એ માટે થઈને આ સંકલ્પ યાત્રાનો મેઇન હેતુ છે। દરેક ગામની અંદર દરેક યોજનાઓનો અલગ અલગ સ્ટોર બનાવીને લાભાર્થીઓને માર્ગદર્શક આપીને યોજનાઓનો વધારેમાં વધારે લાભ લાભાર્થીને મળે એ માટે થઈને આજે સિનાળ અહીં પાડ્યા કમ્પ્લટથી આજ રોજ જેતલપુરા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વધારી હતી, તેમાં ગામ લોકો દ્વારા અને સરપંચ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અધિકારી દ્વારા યોજના વિશે, અલગ અલગ યોજના વિશે માહિતી આપી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।